व्यारा ओवरब्रिज के काम को शुरू न होने पर भारतीय हित रक्षक पार्टी के राष्ट्रीय अध्यक्ष सुनील सोलवणे द्वारा आंदोलन की घोषणा की गई है भारतीय रक्षक पार्टी द्वारा 28 आठ को 15 दिन के भीतर शुरू करने के लिए आवेदन दिया गया था पर सरकार द्वारा कोई भी प्रयास न होने पर 3 नौ 2022 को गांधी मार्ग पर प्रतिकुफास करने की घोषणा की गई है ये पुल सुरक्षा के हेतु भी बहुत उपयोगी है कांकरा पार अनुमथक पर अगर कोई हनहोनी होती है तो सूरत से युद्ध की गति में पहुंचा जाए और उनकी सुरक्षा की जाए पर सरकार इसके लिए भी गंभीर नहीं है स्थानिक आदिवासी लोगों को रोजिंदा जीवन जरूर याद के लिए रोज दस किलोमीटर का घेराव बचे कॉलेज हॉस्पिटल पहुंचने के लिए सहूलियत रहे लेकिन सरकार को इस सब की परवाह नहीं है दस्तान ब्रिज की तरफ इस ब्रिज को शुरू करने के लिए भी आंदोलन का सहारा लिया जा रहा है भारतीय त्रक्षक पार्टी द्वारा रेलवे और ब्रिजनु काम जे सात वर्ष तो अटकेलो छे एना माटे आज आवेदन पत्र आपमावयु अहिनी गरीब आदिवासी प्रजा जे रोज दस किलोमीटर फेरो पारीने માર્કેટમાં પોતાનું કામ કરવા વિદ્યાર્થીઓ કોલેજ જવા માટે તેમજ વ્યાપારી વર્ગને ઘણો બધો ફેરાવો પડીને આર્થિક તેમજ માનસિક નુકસાનીથી ચાલતા હોવાથી અમારે દ્વા દ્વારા આજે તાપી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું કે ત્રણ જો અગિયાર દિવસની અંદર બ્રિજનું કામ ચાલુ કરવામાં ન આવે તો ત્રણ નવ બે હજાર બાવીસથી અમે પ્રત્યેક કપાસ પર બેસીશું અને જો અમને આંદોલન કરવા રોકવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને જો અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો અહીંના સાંસદશ્રી વિધાયકશ્રી કલેક્ટરશ્રી તેમજ આ ડિપાર્ટમેન્ટના જે બી લાગતા અધિકારીઓ હતા અમે એક એક દિવસનો પ્રતિક અપાસ કરીને લોકોને ન્યાય મળે એ રીતનું ગાંધીમાર્ગે આંદોલન કરીશું આગામી બે તારીખે તમે જ્યારે આવેદન આપ્યું હતું ત્યારે શું અમે સરકારને જાણ કરેલી કે આ ઓવરબ્રિજના કામથી લોકોને ઘણી બધી હાનાકી ભોગવવી પડતી છે તો આ પંદર દિવસની અંદર આ ઓવરબ્રિજનું કામ ચાલુ કરો પણ સરકારને હંમેશા ગરીબ લોકોને અને આદિવાસી પ્રજાને હેરાન પરેશાન કરવાનો શોખ હોય છે તો અમારા આવેદનને કોઈ પણ પ્રાથમિકતા આપ્યા વગર ન એ લોકોએ કામ ચાલુ કર્યું ના કોઈ એવી પ્રવૃત્તિ બતાવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે વ્યારા મુલાકાતે આવ્યા ત્યારે એમણે આ બ્રિજ પ્રત્યે જરાક પર પોતાની લાગણી ન બતાવી અને મીડિયા મિત્રો દ્વારા ટીવી સમાચારોમાં એ લોકોના જાહેરાતોમાં ગુજરાતની વિકાસની વાતો કરવામાં આવે છે શું ગુજરાતની વિકાસની વાતો ફક્ત વાતો જ છે કે લોકોને જે તકલીફ થતી એ દૂર કરીને જે તમે રિબિન કાપીને વહેલાં વહેલાં કામ પૂરું કરવાનું હોય એ તમારી ફરજ નથી કે કામો પૂરા થાય લોકો પરેશાન થાય તેમાં તમને મજા આવે છે વિધાનસભાની ચૂંટણીમાં અસર અમારો મકસદ લોકોની સેવા કરવાનું છે જો કોઈપણ સરકાર લોકો માટે મદદરૂપ ન થશે તો અમે ફૂલ જોશથી વિરોધ કરીશું અને સમય પડશે તો અમે વિધાનસભાની ચૂંટણી પણ લડીશું કેમ કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સેવા કરવી લોકોને ન્યાય અપાયું અને લોકોને થતી તકલીફોને દૂર કરવાનું મુખ્ય અમારો ઉદ્દેશ્ય છે